Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલ માં સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણે સ્વાધ્યાય 6 રેખાઓ અને ખૂણા આ ચેપ્ટર શરૂ હતું. એના આપણે ઘણા બધા પ્રશ્નો જોયા. પહેલા બેઝિક માહિતી મેળવી, ત્યાર પછી 6.1 ની અંદર આપણે ખાસ શું જોઈએ, રેખીક જોડ અને અભિગમ ના ખૂણા વિશે માહિતી મેળવી. કે રેખીક જોડ ના બે ખૂણા હોય તો બંને ખૂણાનો સરવાળો 180 થાય, અથવા એક જ રેખા ઉપર બે ખૂણા આપેલા હોય, ત્રણ ખૂણા આપેલા હોય, બધાનો સરવાળો કેટલો બને, 180. આવા પ્રશ્નો છે. હવે ખાસ સમજવાનું છે યુગ્મ ખૂણ, અનુખૂણ અને અંતઃખૂણ વાળા જે પ્રશ્નો છે એની સાથે માહિતી મેળવીએ 6.2 માં. તો પેલા ઉદાહરણ પ્રશ્ન પછી કરશું. પેલા 6.2 નો આ પહેલો જ પ્રશ્ન આપણને આ રીતે આપેલો છે. x અને y ની કિંમત શોધવાની છે અને ab ને cd સમાંતર છે સાબિત કરવું છે. આ સમાંતર છે સાબિત કરવું છે, તો એનો મતલબ આ સમાંતર અત્યારે કે નથી. જો સમાંતર ન હોય તો યુગ્મ ખૂણ, અનુખૂણ, અંતઃખૂણ એ ખાસ. હવે આપણે આની અંદર આપણે આવું કરીએ, x અને y જો એકદમ પાસ પાસે ના ખૂણનો સરવાળો કેટલો હોય, 180. ડાયરેક્ટ લખી શકો 50 + x = 180. રેખીક જોડના 50 + 130 = 130. અથવા આના ઉપરથી આ ખૂણો મેળવી
એમ પણ કરી શકો જે અનુકૂળ લાગે, તો આપણે અંતઃકરણનો ઉપયોગ કરીએ. QXM વત્તા XMD લાખો CD ખાસ ખૂણાના નામ લખવામાં ધ્યાન દેવાનું છે. 180 અંત ખ્યાલો આ સમાંતર ઘેરી આઈસ આ નામની સમાંતર તો સી બન્યા. હવે આમ કે નામ તો Z બને, આ Z બને તો આ ખૂણો નાખવાની સરખા હોય ને આ 40 થાય 40. BMY બરાબર 40 કૌંસમાં યુગ્મ આના યુગ્મ કોણ છે? આ 40 થાય 40. હવે આપણે જોઈ શકીએ XMY નાની સમાંતર સમાંતર હોય તો આ સી બનાવતો હોય તો અંતઃકોણ કહેવાય. અંતઃકોણનો સરવાળો 180 જેમ રેખિક જોડનો સરવાળો 180 થાય એમાં અંતઃકોણનો સરવાળો 180 થાય તો આ બેનો સરવાળો 180 એમાં અનુભવાત્મક રીતે 135 અનુસોધનો વાત કરીને કે 45 એટલે આ 45 એક મળે પછી આના પછી મળી આ 40 44 અને ઝેડ મળે એટલે કે યુગ્મ કોણ બને. યુગ્મ કોણ સરખા હોય એટલે બી એમ વાય જ્યાં પણ નામ ઘટતા હોય તો નામ લખી નાખો. આપ તમે જે કોડ દોરો પડે તો લખો દોરી નાખો. આ તો બી આપણે આપેલી છે આપણે x y z નો મૂલ્ય જોઈશી. a b અને c d સમાંતર છે, આના સમાંતર c d અને e f સમાંતર છે, ત્રણેય સમાંતર છે એકબીજા અને લંબ એટલે 90 નો ખૂણો છે. હવે આપણે આ ખૂણો જોઈશું. સિમ્પલ વસ્તુ છે, આ બે સમાંતર છે એ એક છે. આ બે સમાંતર હોય તો પછી આ બે નામ c બનાવી લો તો આમ કરીને
ઉપરથી જે કોણ અનુ કોણ છે અનુ કોણ છે યુગ્મ કોણ છે ઝેડ પણ ઝેડ ને બોલતો અનુ અનુ કોણ છે એમાં લીધું આપણે એ બી સમાંતર સી આ એ બી અને સી ડી સમાંતર છે આ સમાંતર ને આ એ છે ની કાટો પછી આને સર જો કોઈ જો લખાય બી ડી છે ની કાટો તેથી x बराबर y बराबर 125 y का 125 से आगे संख्या थी अनु कोण काम तो लगभग तो लगा है अनु कोण એટલે x અને y બે ની કિંમત 125 125 છે હવે આ z લઈશ z જોતો હોય મિત્રો તો આવે સમાંતર આવે સમાંતર આને છે આવે સમાંતર આયની છેદિકા તો હવે જો આ ખૂણો અને આ આખો ખૂણો આવે સરખા હોય 90 એટલે આ લંબ છે તો આ લંબ એટલે લખી નાખીએ કે AB સમાંતર EF અને પાછો આપણે લંબાઈ કીધું છે જો EA લંબ AB આ EA લંબ AB તો તેથી જો આ બે સમાંતર હોય ને આને લંબ હોય તો પછી આ છે આને લંબ તેથી AE છે એ કોને લંબ છે EF લંબ એટલે આખો ખૂણો 90 તો તેથી Z 55 બરાબર 90 55 બાદ કરના 35 ઝેડે મળી ગયો તો વાય ની કિંમત પહેલા સૌથી પહેલા મળી કારણ કે અંતઃ કોણ સી આ બે સમાંતર એટલે અંતઃ કોણ આ નીચે ડી ઈ આ આલેખ છે સમાંતર ડી ઈ છે દીકા તો અંતઃ કોણ નો સરવાળો છે સે આ બે નો સરવાળો 180 તો 55 વત્તા વાય બરાબર 180 55 બાદ કરીને 125 y મળી આ 125 નું 125 હોય અનુકોણ અનુકોણ અને સરખા કારણ કે આ બે સમાંતર ના છે દીકરો અનુકોણ અનુકોણ તો x એ 125 ને y 125 ને આ 125 થઈ ગયું પછી આપણને કીધું જો આને આ સમાંતર હતા આને આ સમાંતર એવું રકમ આપ્યું છે એનો મતલબ આ બે સમાંતર થાય એ બી સમાંતર એ બે સમાંતર હોય એમાં આ એ ઈ લંબ એ બી છે તો એ ઈ લંબ એ પણ છે લંબ એટલે 90 નો ખૂણો એટલે 90 નો ખૂણો ઝેડ વત્તા 55 એટલે 55 બાદ કરીને આપણે 35 આ રીતે મિત્રો જવાબ મળે છે કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે એની આશા સાથે મિત્રો અહીંયા વિડિયો આપણો પૂરો થઈ જાય અને આશા રાખું કે આપ સૌ બધા જ પ્રશ્નો સામેથી જોશો સમજશો અને લખશો અને લખશો નહીં તો આવડશે નહીં લખવા જરૂરી છે ખાસ ધ્યાનમાં રાખવાના છે આવા પ્રશ્નો છે બહુ સરળ પ્રશ્નો તો ક્યારે યુગ્મ કોણ આવે ક્યારે અંતઃ કોણ આવે ક્યારે યુગ્મ અનુ કોણ આવે ત્રણેયનો ઉપયોગ કેવી રીતે કરવો રૈખિક જોડનો ઉપયોગ કેવી રીતે કરવો અભિગમનો ઉપયોગ કેવી રીતે કરવો એ બધો જ ખ્યાલ હોવો જોઈએ અને જેથી પ્રેક્ટિસ કરશો એના આધારે આપણને આવશે તો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આવા જ પ્રશ્નો સાથે ફરી મુલાકાત થશે ત્યાં સુધી આપ સૌ મને કરતા રહો એની આશા મિત્રો થેન્ક યુ